મિસળ પાવ બનાવવા માટે આપણે લઈશું 400 ગ્રામ મિક્સ કઠોળ, 1 કપ કાંદા લસણની પ્યોરી, 1/2 કપ ટમેટાની પ્યોરી, 2-3 ચમચી કાશ્મીરી લાલ મરચાંની પેસ્ટ, 2-3 ચમચી ઘાટી મસાલો, 2 ચમચી ધાણા જીરુંનો પાવડર, 2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હળદર, 1 કપ તેલ, 1/2 કપ કોથમીર, 1/2 ચમચી હિંગ અને મીઠું સ્વાદ અનુસાર. મિસળ બનાવવા માટે સૌ પ્રથમ 400 ગ્રામ મિક્સ કઠોળ લઈ લઈશું. ત્યારબાદ તેને 6-7 કલાક માટે પલાળવા મૂકી દેશું. કઠોળ પલળી ગયું છે તો તેમાંથી પાણી કાઢી તેને 1 કપડામાં બાંધી લેશું, જેથી કઠોળમાં સરસ ફણગા ફૂટી જાય, અને તેને પણ 6-7 કલાક માટે બાંધીને રાખી દેશું. હવે કઠોળ પલળી ગયું છે તો તેને કુકરમાં બાફવા મૂકી દેશું અને તેમાં મીઠું નાખી 3 સીટી વગાડી લેશું. આ રીતે કાંદા ટમેટાની આપણે પ્યોરી બનાવી લેશું મિક્સરમાં. હવે કઠોળ બફાઈ ગયું છે તો હવે મિસળને આપણે વઘારી લઈએ. તો તેના માટે આપણે સૌ પ્રથમ ગેસની ફ્લેમ ઓન કરી નોનસ્ટિક પેનમાં આપણે થોડું તેલ નાખી દઈશું. તેલ આપણે અંદાજે 1 કપ જેટલું નાખવાનું છે. તેલને આપણે થોડું સરખું ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં થોડી હિંગ નાખી દઈશું. ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી હળદર નાખી અને કાંદા નાખી દઈશું. અને સરખું મિક્સ કરી દઈશું. કાંદા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતડી દઈશું. વચ્ચે વચ્ચે આપણે એમાં ચમચો ફેરવતા રહીશું જેથી કાંદા નીચે બેસી ન જાય. કાંદાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. ત્યારબાદ આપણે તેમાં ટમેટાની જે આપણે પ્યુરી કરી છે તે નાખી દઈશું અને બંનેને સરખું મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. આપણે મિસળ બાફવામાં મીઠું નાખ્યું છે તો તેના હિસાબે આપણે આ ગ્રેવીમાં થોડું ઓછું મીઠું નાખવાનું. હવે પાછી આપણે એમાં ચમચો ફેરવી લઈશું. હવે કાંદા અને ટમેટા સતળાઈ ગયા છે તો આપણે એમાં લાલ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. આ મેં કાશ્મીરી મરચા છે તેની પેસ્ટ બનાવેલી છે. તેનાથી મિસળમાં કલર ખૂબ જ સરસ આવે છે અને એનો ટેસ્ટ પણ સારો આવે છે. ત્યારબાદ તેમાં આપણે 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી ગરમ મસાલો અને 2
થી 3 ચમચી ઘાટી મસાલો, જે કાંદા લસણનો હોય છે, જે મિસળમાં ખાસ નાખવામાં આવે છે. એનાથી મિસળનો ટેસ્ટ સારો આવે છે. હવે આપણે બધું સરખું મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. તમને જો હજી વધારે તીખું જોતું હોય તો તમે અલગથી પણ કાશ્મીરી મરચું નાખી શકો છો. તમે જોઈ શકો છો આમાં તેલ છૂટું થઈ ગયું છે, એટલે આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે. તો આપણે એમાં બફેલું કઠોળ નાખી દઈશું. અને બધું સરખું મિક્સ કરી લઈશું. મિસળમાં આપણે થોડો રસો જોઈએ છે, તો આપણે જે કઠોળ બાફેલું છે તેનું પાણી છે તે આપણે એડ કરી દઈશું. આપણે આ પાણી આમાં એડ કરી દઈશું. બીજી આપણે મિસળની કરી બનાવી લેશું, જે હું તમને અલગથી બતાવું છું. હવે ગેસની ફ્લેમ થોડી હાઈ કરી આપણે આને સરખું ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે મિસળનો. તમને જો મીઠું ઓછું લાગતું હોય તો તમે ટેસ્ટ કરીને થોડું નાખી શકો છો. હવે આપણું મિસળ થોડું ઉકળવા લાગ્યું છે, તો આપણે એમાં ચમચો ફેરવી દઈશું. હવે આપણું મિસળ સરસ ઉકળી ગયું છે, તો આપણે ગેસની ફ્લેમ ધીમી કરી એમાં આપણે કોથમીર નાખીને ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણું હોટ એન્ડ સ્પાઈસી મિસળ પાઉં. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો ચલો હવે આપણે મિસળ માટે અલગથી રસો બનાવી લઈએ, જેને આપણે તરી પણ કહી શકીએ છીએ. તો તેના માટે આપણે ગેસની ફ્લેમ ઓન કરી લઈશું અને તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે હિંગ નાખી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી તેમાં આપણે 1 ચમચી હળદર નાખી દઈશું અને આપણે જે કઠોળમાંથી પાણી કાઢ્યું હતું તે આપણે આમાં એડ કરી દઈશું. હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. આમાં પણ આપણે મિસળની જેમ સેમ જ બધા મસાલા પડશે. તો આપણે 2 ચમચી ગરમ મસાલો નાખી દઈશું. ત્યારબાદ તેમાં આપણે 2 ચમચી ઘાટી મસાલો નાખી દઈશું અને 2 ચમચી ધાણા જીરું પાવડર નાખી અને એને સરખું મિક્સ કરી લઈશું. તમે આમાં પણ લાલ મરચાની પેસ્ટ નાખી શકો છો, જેથી આનો પણ કલર સરસ લાલ આવશે. તમે જોઈ શકો છો આપણો રસો ઉકળે છે. આપણે એને 10-1 મિનિટ સુધી જરા ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો આપણો રસો સરસ ઉકળી ગયો છે. તો આપણે એમાં થોડી કોથમીરી નાખી અને ગેસ બંધ કરી દઈશું. રસાને આપણે બહુ ઉકાળવાનો નથી, કેમ કે આપણે મિસળમાં પણ રસો છે એટલે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. તમે જોઈ શકો છો કેટલો સરસ દેખાય છે. આ ખાવામાં પણ એટલો જ ટેસ્ટી છે. તો તૈયાર છે આપણું હોટ અને સ્પાઈસી મિસળ અને એની તરી. મિસળ તૈયાર થઈ ગયું છે, તો આપણે એને સર્વ કરી લઈએ. હવે આપણે એમાં બનાવેલી કરી પણ એડ કરી દઈશું. હવે ઉપરથી પડસણ અને કાંદા નાખી દઈશું. અને આપણે પાઉં અને થોડા કાંદા મૂકી સર્વ કરી લઈશું. તો તમને કેવો લાગ્યો મારો આજનો આ વિડીયો તે મને કમેન્ટમાં જરૂર બતાવજો. અને તમે હજી જો આપણી આ યુટ્યુબ ચેનલ કુસુમ્સ કિચનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને નેક્સ્ટ રેસિપીની નોટિફિકેશન મળતી રહેશે. કુસુમ્સ કિચનને તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.